નમસ્કાર મિત્રો, ઉડાન વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ચેપ્ટર નંબર 15 પ્રકાશ, તેના વિશે આજે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, આપણે ઓરડાની અંદર સાંકડા ખુલ્લા ભાગમાંથી કે છિદ્રમાંથી પ્રકાશના કિરણો જોઈએ છીએ. આ જ રીતે સ્કૂટરની હેડલાઇટ છે, કાર છે, ટ્રેનના એન્જિન છે, એમાંથી નીકળતા પ્રકાશના કિરણો પણ આપણે જોયા છે. જ્યારે દીવાદાંડીમાંથી આવતા અથવા એરપોર્ટના ટાવરમાંથી આવતી સર્ચલાઇટ, એના કિરણો આપણે જોયા છે. તો મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 15 એની અંદર પ્રકાશ કેવી રીતે તેનો માર્ગ બદલે છે, તેની દિશા બદલે છે, એના વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. મિત્રો, હવે જોઈએ આપણે એની અંદર આપેલી છે કે પ્રવૃત્તિ, જેને આપણે ફક્ત યાદ કરવાની છે, જે તમે ધોરણ 6ની અંદર પણ કરી ચૂક્યા છો. એમાં છે મિત્રો કે એક મીણબત્તી લેવાની છે અને એક સ્ટ્રો લેવાની છે, અને તમારે મીણબત્તીને એક ટેબલ ઉપર ગોઠવવાની છે, અને સ્ટ્રોની મદદથી તમારે મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરવાનો છે કે આપણને શું દેખાય છે. પ્રથમ વખતે આપણે સ્ટ્રો સીધી જ રાખવાની છે, અને પછી મીણબત્તીની જ્યોતને જોવાની છે, જેની આકૃતિ તમે નંબર 1 જોઈ શકો છો. તો એની અંદર જ્યારે મિત્રો આપણે સ્ટ્રોને સીધી રેખામાં રાખીએ છીએ, ત્યારે આપણને મીણબત્તીની જ્યોત દેખાય છે. પરંતુ જ્યારે આપણે પાઇપને સહેજ વાળી દઈએ છીએ, ત્યારે આપણે મીણબત્તીની જ્યોતને જોઈ શકતા નથી, અને માટે જ મિત્રો આપણે એવું તારણ કાઢી શકીએ કે પ્રકાશ છે એ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે, એટલે કે સુરેખ ગતિ કરે છે. તો મિત્રો, આપણને આ પ્રવૃત્તિ એટલા માટે આપી છે કે ધોરણ 6માં આપણે આ કરી ચૂક્યા છીએ, એને યાદ કરવાનું છે કે પ્રકાશ કેવી ગતિ કરે છે. તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. હવે આવે છે મિત્રો પ્રકાશનું પરાવર્તન. તો મિત્રો, આપણે કેટલીક વખત તળાવની આજુબાજુથી પસાર થતા હોઈએ છીએ, ત્યારે કેટલીક વાર આપણે જોતા હોઈએ છીએ કે વૃક્ષો છે કે મકાનો છે, એનો પ્રતિબિંબ છે એ સ્થિર પાણીની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો, આપણે પ્રકાશનું પરાવર્તન એ શું છે એનો અભ્યાસ આજે આપણે કરવાના છીએ. તો પ્રકાશનું પરાવર્તન એટલે શું મિત્રો? તો અરીસા ઉપર જે પ્રકાશના કિરણો પડે છે અને એની દિશા બદલે છે, એનો માર્ગ બદલે છે, એને જ બનતી ઘટનાને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ. પ્રકાશનું પરાવર્તન એટલે શું મિત્રો? તો અરીસા વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. તો પ્રકાશનું પરાવર્તન એટલે શું આપણને આવડી જાય. હવે આવે છે મિત્રો પ્રવૃત્તિ 15.1. એ કરવા માટે આપણને કેટલાક સાધન સામગ્રીની જરૂર પડશે, જેવા કે ટોર્ચ, 3 શીટ ધરાવતો ચાર્ટ પેપર, સમતલ પરિસો અને લાકડાનું બોર્ડ. મિત્રો, તમે આકૃતિ જોઈ શકો છો કે આ રીતે આપણે ગોઠવણી કરવાની છે. હવે શું કરવાનું છે મિત્રો? ટોર્ચને તમારે 3 શીટ ધરાવતો ચાર્ટ પેપર એની અંદર ટોર્ચની અંદર ગોઠવવાની છે. 3 શીટ ધરાવતો ચાર્ટ પેપર છે એને ટોર્ચની અંદર ગોઠવવાની છે, અને એને લાકડાના બોર્ડ ઉપર ગોઠવવાનું છે. અરીસો, જે તમે સમતલ અરીસો લીધો છે, એને ટોર્ચની સામેના ખૂણામાં મૂકવાનો છે, સામેના ભાગમાં મૂકવાનો છે, અને પછી એ બંનેની વચ્ચે કાર્ડ શીટ મૂકવાની છે અથવા
ચળકતી સપાટી ધરાવતું કાર્પેટ પણ તમે મૂકી શકો છો અને પછી ટોર્ચને ચાલુ કરવાની છે અને એની અંદરથી આવતા પ્રકાશના કિરણોને તમારે જોવાના છે કે જે પ્રકાશના કિરણો સંતર અલીસા ઉપર પડે છે એ ટકરાય અને પાછા ફેંકાય છે જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો તો આપણે એવું તારણ કાઢી શકીએ મિત્રો કે સંતર અલીસો તેના ઉપર પડતા પ્રકાશની દિશાને બદલે છે તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણને જાણવા મળે છે કે અલીસો છે એ પ્રકાશની દિશાને બદલી શકે છે મિત્રો આજે આપણે આ સુધી રાખીએ